भाजप अध्यक्षे चार जिल्ला शहर प्रमुखना राजीनामा लीधा। जी हाँ, बोटाद, मेहसाणा, भावनगर जिल्ला प्रमुखना राजीनामा लेवामां आव्या छे अने आजे ज नवा प्रमुखोनी थई शके छे जाहेरात। भावनगर शहर प्रमुखनुं पण राजीनामुं लेवायुं। बोटाद जिल्लामां हारना कारणे लेवायुं प्रमुखनुं राजीनामुं। भावनगर जिल्ला प्रमुख सामेनी फरियादो अने आंतरिक विवादना कारणे राजीनामुं लेवामां आव्युं छे। भावनगर शहर प्रमुखना पत्नी धारासभ्य बनता लेवायुं राजीनामुं। મહેસાણા જિલ્લામાં પણ આંતરિક વિવાદ અને પરિણામોના કારણે રાજીનામું લેવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર। બ્રિજેશ, વધુ ચાર જિલ્લા પ્રમુખોનું રાજીનામું લેવામાં આવ્યું છે, શું કઈ માહિતી સામે આવી રહી છે અને નવા પ્રમુખોની ક્યારે વરણી કરાશે? જો નિધિ, આની પહેલા પણ ભાજપ પ્રમુખે કેટલાક જિલ્લાઓની અંદર સંગઠન વિખેરી નાખ્યું હતું, જે જિલ્લાઓમાં વિપરીત પરિણામો આવ્યા અને તેની સાથે જે જિલ્લાઓની અંદર આંતરિક વિખવાદ હતો ત્યાં જિલ્લા પ્રમુખોને બદલવાની સાથે સંગઠન પણ વિખેરવામાં આવ્યું છે। આજે વધુ ચાર જિલ્લા શહેર જેની અંદર બોટાદ જિલ્લો, મહેસાણા જિલ્લો, ભાવનગર જિલ્લો તેના પ્રમુખો બદલવાના રાજીનામાની સાથે સંગઠન વિખેરવામાં આવ્યું। તેની સાથે જે ભાવનગર શહેર છે તેમનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે, ભાવનગર શહેર પ્રમુખનું, કારણ કે તેમના પત્ની ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બનવાના કારણે એક પરિવારમાંથી એક હોદ્દાનો જે નિયમ હતો તે ત્યાં લાગુ કરવામાં આવ્યો છે। બોટાદની અંદર આપણે જાણીએ છીએ કે બોટાદની બેઠક ભાજપ હાર્યું અને તેના માટે જિલ્લા પ્રમુખની નબળી કામગીરી અને તેઓ સંગઠન સાચવી ન શક્યા તેનો માર તેમને પડ્યો અને તેના કારણે તેમનું રાજીનામું લેવાયું। મહેસાણામાં પણ આંતરિક વિખવાદ, ત્યાં પણ ભાજપ એક બેઠક હાર્યું વિજાપુરની, તેની સાથે તેમનું જે રહેઠાણ છે તેઓ ત્યાં ન રહેતા હોવાની વાત પણ સામે આવી એટલે તેના કારણે તેમનું રાજીનામું લેવામાં આવ્યું। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તેમની સામે પહેલેથી ફરિયાદો હતી, કેટલાક આરોપો પણ થયા હતા, પરંતુ ચૂંટણીના કારણે તે સમયે રાજીનામું નહોતું લેવાયું અને હવે ચૂંટણી બાદ ભાજપ જિલ્લા પ્રમુખ ભાવનગરના તેમનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે અને આજે બપોર અથવા તો મોડી સાંજ સુધીમાં આ તમામ ચારેય જગ્યા ઉપર નવા પ્રમુખોની પણ જાહેરાત કરી દેવામાં આવશે। ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાલ આ તમામ એવા જિલ્લાઓ કે જ્યાં સંગઠનની કામગીરી નબળી રહી હતી અથવા તો પછી ત્યાં પરિણામો વિપરીત આવ્યા એવા તમામ જિલ્લાઓની અંદર ફેરબદલ કરી રહ્યા છે। આની પહેલા દ્વારકામાં પણ આપણે જોયું હતું, બનાસકાંઠામાં પણ જોયું હતું કે જ્યાં બનાસકાંઠાની પરિણામ વિપરીત આવ્યું હતું। દ્વારકામાં ભલે ભાજપ બેઠક જીતી ગયું પણ તેમ છતાં ત્યાં નબળી કામગીરી સંગઠન ત્યાં પણ પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને સંગઠન જે છે તે બદલવામાં આવ્યું એટલે તે રીતે હવે એક પછી એક જિલ્લાઓ કે જ્યાં ફરિયાદો મળી હતી, આંતરિક વિખવાદ હતો, એ તમામ જગ્યાઓ ઉપર પ્રમુખોના રાજીનામાની સાથે સંગઠનને પણ વિખેરવામાં આવી રહ્યું છે। જી જી, બિલકુલ આભાર પૂરી માહિતી માટે। તો ભાવનગર જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, વાત એવી સામે આવી રહી છે કે જે પ્રકારે હારનો સામનો કરવો પડ્યો તેને લઈને આ રાજીનામું લેવામાં આવ્યું છે, પણ સાથે સાથે અન્ય ત્રણ જિલ્લા પ્રમુખોનું પણ રાજીનામું લેવાયું છે।